श्री गोवर्धन नाथ की वल्लभाधीश की जय। श्याम सुंदर श्री यमने श्री गोपाल लाल प्यारे की जय। गीता मैया गंगा मैया की जय। चिंता संता बुझे तस्मै कृष्णायाद्भुतकर्मणे रूपनाम विभेदेन जगत्क्रीडति यो यतः सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। निस्साधनजनोद्धारकरणप्रकटीकृतः गोकुलेशस्वरूपश्री वल्लभशरणं मम। योऽन्तः प्रविश्य मम वाचमीमां प्रसुप्तां सञ्जीवयत्तखिलशक्तिधरस्वधाम्ना अन्यांशहस्तचरणश्रवणत्वगादिन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। अत्र उपस्थित समिति न सर्व कार्यकर्ताओं, मनरथी परिवार एवं श्रीमद् भगवद्गीतानी या दिव्य सुधानु रसपान करबावेला सर्वभाग्यवान भगवदीजनों, सत्संगना केन्द्र में जारे गीताजी विराजमान छे, अपना हिंदू धर्म में अमुक तत्व ने मानु रूप कहवामां आव्युं छे। गंगा जी ने माँ कह्या छे, श्री यमुना जी ने माँ कह्या छे, गाय ने माँ कही छे, एम गीताजी ने पण गीता मैया कहवाय छे। અને એમ કહેવાય કે આ ત્રણના આશીર્વાદ જેના જીવન પર છે, એના જીવનમાં ગમે તેવા સંકટ આવતા હોય એ સંકટોથી ઉગરી જાય છે, અને આ ત્રણ તત્વોના આશીર્વાદ લેવાનું સદાય અવસર મળે તો ચૂકવું નહીં। એક માં, બીજું મહાત્મા અને ત્રીજું પરમાત્મા, એ તીન કે આશીર્વાદ જબ ભી મિલને કા મોકા મિલે, अवसर मिले, उसे चूके नहीं। सबसे पहले माँ के आशीर्वाद है। जन्मदात्री माँ एने पण माँ कही, भूमि जन्मभूमि एने पण माँ कही, गाय एमने पण माँ कही,
ગંગા એમને પણ માં કહી, યમુનાજી એમને પણ માં કહ્યા, અને ગીતાજીને પણ માં કહ્યા. કેમ માં? ચર્ચા ઘણી લાંબી થઈ જશે, પણ માં તત્વ એવું છે જે પોષણ કરે છે, જે મોટું કરે છે, જે વ્હાલ કરે છે, જે રક્ષા કરે છે. એક છોટે સે બચ્ચે કો જિસ તરહ માં અપના પોષણ દેતી હૈ, કેવલ એના ખવડાવવા પીવડાવવાથી જ બાળક મોટું નથી થતું, માની હૂંફથી બાળક મોટું થાય છે, માના હૂંફથી એનો વિકાસ થાય છે. એમ જ ગીતાજી એ કેવલ જ્ઞાન પાય, ભક્તિ પાય એટલા પૂરતા નથી, એની એક હૂંફ છે. જો દરેક ભક્તને કોઈ એક ગ્રંથ માટે આસક્તિ હોવી બહુ જરૂરી છે. જ્યારે તમે ભક્તિ માર્ગમાં ચાલી રહ્યા છો, જ્યારે તમે આધ્યાત્મિક માર્ગમાં ચાલી રહ્યા છો, તમારો એક ઈષ્ટ ગ્રંથ હોવો ભી બહુ જરૂરી છે. જબ કિસી કોઈ એક ગ્રંથ મેં અતિશય આપકો લગાવ હો જાય, તબ વહ ગ્રંથ આપસે બાત કરતા હૈ, આપકા સમાધાન કરતા હૈ, આપકા માર્ગદર્શન કરતા હૈ. એટલે કોઈ એક ગ્રંથ માટે, એ પછી મહાપ્રભુજીનો કોઈ ગ્રંથ હોય, વ્યાસજી નિર્મિત કોઈ પુરાણ આદિ હોય, ભાગવતજી હોય યા ગીતાજી જેવો ગ્રંથ હોય, પર કોઈ એક, કઈ લોકો શિક્ષાપત્ર કે લીએ લગાવ હોતા હૈ, ઓર શિક્ષાપત્ર કે લીએ હમ કહેતે ભી હૈ કે કોઈ પણ પાનું ખોલો તમારી શંકાનું સમાધાન તમને મળે. એમ જ ગીતાજી પણ એવા છે. મેં દુનિયાભરમાં ઘણા એવા લોકોને જોયા છે, જ્યારે પણ જીવનમાં સંકટ આવે, વિપત્તિ આવે, ગીતાજી લઈને બેસી જાય, સર્વ શંકાઓનું સમાધાન. એક જ વાક્યમાં જો ગીતાજીને બતાવું યા વ્યાખ્યા કરું તો એટલું કહી શકાય, દુઃખને દુઃખી કરવાની ચાવી ગીતાજીમાં છે. દુઃખ આપણને દુઃખી કરે ને, પણ દુઃખને દુઃખી કરવો હોય તો એની ચાવી ગીતાજીમાં છે. તમારા જીવનમાંથી દુઃખ દુઃખી થઈને ભાગી જશે કે આના જીવનમાં પ્રવેશવા જેવું નથી, કારણ કે આની પાસે જ્ઞાન આવી ગયું છે, આની પાસે ભાવ આવી ગયો છે, આ ભગવાનના શરણમાં જતો રહ્યો છે. મહત્વની વાત તો એ છે, અહીંયા જ્ઞાન અધ્યયન દ્વારા પ્રાપ્તિ નથી, અહીંયા શરણાગતિ દ્વારા ભગવત પ્રદત્ત જ્ઞાન છે. અને આ બંનેમાં ઘણો ફરક છે. એક છે સ્વિમિંગ પુલ ખોદીને બહારથી પાણી નાખવું, અને બીજું છે કૂવો ખોદીને અંદરથી પાણી પ્રગટાવવું. ગીતાજી તો ભીતર સે જ્ઞાન કો પ્રગટાતા હૈ. જેટલું ખોદતા જાઓ, જેટલું કાઢતા જાઓ, ગીતાજી આ બધા ગ્રંથો અગાધ છે. આને તમે એમ કહો કે 10 દિવસ કે 7 દિવસ કે 15 દિવસ કે મહિનામાં આનું અધ્યયન કરું, જીવન ખૂટી જાય, ગ્રંથ ન ખૂટે. ક્યુંકી ભગવાન કી વાણી તો અગાધ હૈ, ઉસકા કોઈ અંત થોડી હૈ. એક કેવલ ઓમ શબ્દ, એના પર કેટલી ચર્ચા, કેટલી બધી ચર્ચા, બધું જ એમાં સમાયેલું છે. ઓમ ઇતિ એકાક્ષર બ્રહ્મ, એમ ભગવદ્ ગીતાજી ભગવાન પોતે કહે છે. વિચાર કરો, બ્રહ્મને એક શબ્દમાં, એક અક્ષરમાં જ્યારે કહેવો હોય ત્યારે ઓમ દ્વારા એની અભિવ્યક્તિ થઈ જાય છે. તો જે હું કહી રહ્યો છું, કોઈ ગ્રંથ માટે લગાવ રાખજો, અતિશય લગાવ, જેમ કોઈ ગુરુ, કોઈ ઈષ્ટ સ્વરૂપ, એમ એક ગ્રંથ માટે પણ લગાવ હોવો જોઈએ. અને જ્યારે તમને એ ગ્રંથમાં આસક્તિ થઈ જાય ને, ત્યારે ગ્રંથ માં બની તમારું સમાધાન આપે છે, તમને માર્ગ પ્રશસ્ત કરે, સંકટમાંથી બહાર કાઢે છે. માં કે આશીર્વાદ, દૂસરે હે મહાત્મા કે આશીર્વાદ. કોઈ એસા મહાત્મા, ભલે એની જોડે બહુ નિકટતા ના હોય, બહુ નિકટતા ઉસકે સાથ ભલે ન હો, પર વો જહાં ભી હો, જબ ઉસકો યાદ કરતે હૈ. મહાત્મા પોતે નથી આવી શકતા, પણ એના આશીર્વાદ તો તમારા સુધી પહોંચી જ જાય છે, ઉનકે આશીર્વાદ તો પહોંચી જાતે. કિસી મહાત્મા કી કૃપા, ઓર તીસરી પરમાત્મા કી કૃપા. જો એ દો કી કૃપા હો જાય તો પરમાત્મા કી કૃપા તો સહજ મેં હોઈ જાતી હૈ. માં કી કૃપા ઓર મહાત્મા કી કૃપા જિસ પર હો ગઈ, પરમાત્મા કી બડી સહજતા સે કૃપા જીવ કો અનુભૂત હોને લગતી હૈ, ક્યોંકિ યે સબ પરમાત્મા કે હી રૂપ હૈ. તો જે ગીતાજીને કેન્દ્રમાં રાખીને આપણે ચર્ચા કરી રહ્યા છે, આ એક ઉપનિષદ છે. ગીતા ગવ્ય ઇતિ ગીતા, જો ભગવાનને ગાઈ હૈ, ભાગવત મેં ગોપીઓને ગાયા, મહાભારત મેં ભગવાનને ગાયા. ઓર જબ આપ સમાનતા કરને જાઓ તો કઈ બાતેં એસી લગેંગી કે વહી ગોપીઓને જો ગાયા વહી ભગવાનને ઉસકા વિસ્તાર કિયા,
या उसी बात को अलग ढंग से प्रस्तुत किया है। तो ये सब चर्चाएं तो चलती रहेंगी। रोज ना क्रम अनुसार पहला गीताजी नो पाठ करी लीए। तमारा बधा पासे गीताजी नो ग्रंथ छे ने आ कायम माटे तमारी जोड़े राखवानी छे। आ ग्रंथ हवे आ गीताजी प्रसादी थई गई, कारण के तमे तीर्थ भूमि में बेसी ने गीताजी नो पाठ कर्यो छे। एटले आ गीताजी हवे गुमावता नहीं, कारण के अहींयाथी तमारो गीताजी में आ पुस्तक परथी प्रवेश थयो छे। प्रवेश जो घर गमे तेटलू मोटू होय पण तोरण तो मुख्य द्वार पर बंधाय, एटले हवे आ प्रवेशवानुं मुख्य द्वार छे, एटले त्यां तोरण बांधवानुं छे, एनुं पूजन करवानुं छे। अने सदाय आ जो अमुक तत्वोने साथे राखवाथी आ पुस्तक गीताजीनुं जे ग्रंथ छे एने जोड़े राखशो ने तो आ कथा तमारी जोड़े रहेशे, कथानी वातो तमारी साथे रहेशे। कारण के आ ग्रंथ साथे हवे आ कथा जोड़ाई गई, एटले ज्यां सुधी आ ग्रंथ तमारा दृष्टिमां रहेशे ત્યાં સુધી આ કથાના વિચારો તમારા મસ્તકમાં રહેશે। તો પુસ્તક હસ્તક થાય અને કથા મસ્તકમાં બેસી જાય ત્યારે જ એ ગ્રંથનું સાર્થકતા છે। તો પુસ્તકથી શરૂ થયેલી યાત્રા મસ્તક સુધી પહોંચવાનો આ માર્ગ, ગ્રંથને સાચવીને તમારા ઘરમાં રાખી અને અહીંયા જેમ નિત્યપાઠ, અને તમે બધા તો બહુ જ ખૂબ આધ્યાત્મિક છો, ધાર્મિક છો, એટલે મને ખબર જ છે દર એકાદશી તો કરશો જ એક અધ્યાયનો પાઠ, અને ઘણા તો એવા છે કે રોજ કરવાનો આગ્રહ કરશે। વાંધો નહીં, મારી આજ્ઞા છે, કોઈ હટ નથી, અને તમારી ઈચ્છા હશે તો હું આજ્ઞા આપું છું કે રોજ કરજો, રોજ ના થાય તો દર રવિવારે કરજો, રવિવારે ના થાય તો એકાદશીએ કરજો, કંઈ નહીં તો ગીતા જયંતિ એ તો એક અધ્યાય કરજો વર્ષે એકવાર। પણ હવે ગીતાજી જીવનમાંથી અલગ ન થઈ જાય ને, આ ગીતાજીથી અલગ કોઈ શિક્ષાપત્રને કે ષોડશ ગ્રંથને કે ભાગવતજીને જુદું ન માનતા। જેમ ઘણા કે અમારા તો આ કૃષ્ણ ને અમારા તો પેલા કૃષ્ણ, અમારા બાલકૃષ્ણ બોલો કે અમારા મથુરાના કૃષ્ણ બોલો કે અમારા યોગેશ્વર કોઈ કે દ્વારકાધીશ અમારા, એ જ એક જ સ્વરૂપનો વિસ્તાર છે, જુદી જુદી લીલાઓ દ્વારા સ્વરૂપો છે। સર્વદા સર્વભાવે, આપણે તો સર્વભાવે એને ભજવાનો છે। ભલે દ્વારિકાધીશ થઈ જાય ને 100 વર્ષના થઈ જાય ને તો યશોદાજીને તો બાલકનો જ ભાવ રહેવાનો છે। બાલ કૃષ્ણની વાત નથી, બાલ ભાવની વાત છે। અને જ્યારે બાલ ભાવ હોય ત્યારે ભગવાન, જો આ ગીતાજીમાં ભગવાન કેટલા વર્ષના, તમે કહો યુવાનો માટેની કથા, યુવાનો માટેની કથા ગીતાજી, ભગવાન 85 વર્ષના છે અને અર્જુન 84 વર્ષનો છે। આ વય ઉપર ગીતાજીની સંવાદ થયેલા છે, એટલે ભગવાનને તો કોઈ અવસ્થા સ્પર્શતી જ નથી। પણ આપણે એમ કહીએ કે ગીતાજી એટલે યુવાનો માટેની કથા, ભાગવતજી એટલે વૃદ્ધો માટેની કથા, ઘણા લોકો એવી ધારણા બનાવી લે ને। ના ના, ભગવાન કૌમારેત આચરેત પ્રાજ્ઞો, પ્રહલાદજી તો કહેતે હૈ 5 વર્ષે હી ભક્તિ શરૂ કર દેની ચાહી, બુદ્ધિમાં સમજ આવવા લાગે બસ, ઓર કો સમજે ન સમજે હમકુ ઇતની સમજ ભલી, ઠાકોર નંદ કિશોર હમારે ઓર ઠકુરાની વૃષભાન લલી। ઓર દુનિયા મેં કુછ સમજે ન સમજે ઇતના સમજ જાય ને કે મેં ભગવાન કા હું, તો સભી જ્ઞાન યે એક વાક્ય મેં સમાયા હુઆ હૈ। જો હમ પંચાક્ષર મંત્ર કે દ્વારા ભગવાન કે આગે અપને ભાવ કો અભિવ્યક્ત કરતે હૈ, વહ પંચાક્ષર વહ અક્ષર સે નિકલ કર હમારે જીવન કી સબસે બડી સમજ બન જાય। મંત્ર કોઈ અક્ષર નહીં હૈ, વો જીવન કી સબસે બડી સમજ હૈ। તમે ગમે ત્યાં ગમે તે રૂપે ગમે ગમે તે સમયે જાઓ, પણ જો આ જાગૃતિ આ સમજ પ્રતિપલ તમારા જીવનમાં છે કે હું ભગવાનનો છું, બસ આ જાગૃતિ સાથે તમે ગમે ત્યાં જાઓ, ક્યાંય અટવાવાના નથી। કારણ કે તમે પાર્ટીમાં છો, ફરવામાં છો, ડ્રાઇવિંગ કરી રહ્યા છો, ઓફિસમાં બેઠા છો, પણ જાગ્રત છો હું ભગવાનનો છું, તો પાપ તમારી આજુબાજુ ફરકી પણ નહીં શકે, કોઈ દુર્વિચારો તમારી નિકટ પણ નહીં આવી શકે, કારણ કે તમે સજાગ છો। હું ભલે બિઝનેસમેન છું પણ ભગવાનનો છું, ભલે હું કોઈ મુસાફર છું અત્યારે પણ હું ભગવાનનો છું। જીવનના પ્રત્યેક પાસામાં ભગવાનના બનીને જીવો, સંસાર ક્યાંય તમને બાંધી શકવાનો નથી, સંસાર ભયભીત રહેશે, આ ભગવાનનો જીવ આવી જો। જ્યારે અલૌકિક પ્રભાવ આપણા જીવનમાં હોય છે ને, જેમ સૂર્ય ઉગે તો ઓસના બિંદુ વાપ મળે ઉલવાઈ ગાયબ થઈ જાય, એનું અસ્તિત્વ મટી જાય, એમ જેના જીવનમાં કૃષ્ણરૂપી સૂર્યોદય થઈ ગયો છે એને પાપના બિંદુઓ તો સહજમાં જે અદૃશ્ય થઈ જતા હોય છે, એનું અસ્તિત્વ રહેતું નથી। કારણ કે ભગવાન માટે
આ કર્મ નથી. જો ઘણી વસ્તુ સાધનાથી ન પમાય, ઘણી વસ્તુ તપ બળથી ન થવાય, પણ અમુક તત્વોના પ્રભાવમાં આવી જાઓ ને તો એ જીવનમાં કામ બની જાય. જેસે કોઈ સૂર્યોદય થાય તો કમળ આપમળે ખીલી જાય. સૂર્ય એક હાથ લાંબો કરીને એક એક પાંખડી ખોલવી પડે ના? કેમ ખીલે છે? સૂર્યના પ્રભાવમાં આવે. એમ ભગવાન મળશે ને કઈ રીતે પામીશું ને કઈ રીતે જઈશું એ પછીની વાત. ભગવાનના અસ્તિત્વના પ્રભાવ હેઠળ આવી જાઓ ને તો એ હૃદયનું કમળ આપમેળે ખીલી જશે. કોઈ સાધના કરવાની જરૂર નહીં પડે. અમુકના પ્રભાવ, તમે કોઈ અગ્નિની પાસે જાઓ તો ગરમી માંગવી પડે કે લાગવા માંડે? એનો પ્રભાવ અગ્નિનો, ગરમાશ લાગે જ. બરફની પાટ પડી એની બાજુમાં બેસો તો ઠંડી માંગવી પડે કે લાગવા માંડે? લાગવા માંડે. વૈસે હી ભગવાન કે નિકટ હો જાઓ, અપને આપ ભગવત્તા કા અહેસાસ હોને લગ જાયેગા. પ્રભુ કા પ્રભાવ એને પામવાની વૃત્તિ તો બહુ દૂરની વાત છે. ભગવાનને લાયક થવું એ તો ઘણું અઘરું છે, પણ ભગવાનના થવું સાવ સહેલું છે. તમારે ભગવાનના લાયક થવું છે કે ભગવાનના થવું છે? લાયક થવા માટે હમણાં 12મા અધ્યાયમાં કે લિસ્ટ આવશે, કેવો ભક્ત મને ગમે. હવે આપણે તો દરેક શ્લોકમાં પગે જ લાગવું પડે કે પ્રભુ આ મારા માટે તો આ ઘણી દૂરની યાત. તો ભગવાનને લાયક થવું અઘરું. પ્રભુ કે લાયક હોના બડા કઠિન હૈ, પર ભગવાન કા હોના બડા સરળ હૈ. પ્રભુ કા હો જાના બડા સરળ હૈ. હે કૃષ્ણ હું તારો જ. અને એ જાગૃતિ સાથે, એ અવેરનેસ સાથે, એટલે પંચાક્ષર મંત્રને કોઈ અક્ષર ન સમજતા, કોઈ શબ્દ ન સમજતા, એ જીવનની સૌથી મોટી સૂઝ છે. બસ ગીતાજી શું કરે, સ્કેલ ચેન્જ થઈ ગયો ને આપણે સેટ કરે. જો હવે વગાડે છે તબલા, તારી પાસે હથોડી છે? હવે આપણને તો હથોડી તો કોઈ પ્લમ્બર હોય, કોઈ મિસ્ત્રી હોય એ રાખે જ સમજાય. સંગીતવાળાને હથોડી શું? અંગે ચઢી ગયું હોય ને તો ઉતારવા કામ લાગે, ઉતરી ગયું હોય તો ચડાવવા કામ લાગે. બસ ગીતાજી એ જ હથોડી છે. ઘણાના ચહેરા ચઢી ગયેલા હોય ને ઘણાના ઉતરી ગયેલા હોય, બસ આ ગીતાજી રૂપી હથોડી વાગે એટલે સ્વરમાં આવી જાય. બસ મૂળ વાત એ છે. નહીં તો એમ લાગે આ સંગીતમાં હથોડીનું શું કામ, જ્યાં જાય ત્યાં હથોડી લઈને ફરે. પેલા ફ્લાઇટમાં પેલા લોકો પૂછે આ એરપોર્ટમાં કે હથોડી કાઢો બહાર કાઢો, એ ચેક કરે કે આ કેમ લઈને જાય છે ભાઈ. પણ બેસાડવા માટે સ્વરમાં કે પહેલી કાળીમાં છે તો બધું એમાં જ આવે. તો ચડી ગયું હોય એને ઉતારી દેવાનું, ઉતરી ગયું હોય એમ ચડી દેવાનું. એમ જ કથાના પહેલા દિવસે ઘણાના ચઢેલા ચહેરા હોય અને ઘણાના ઉતરેલા ચહેરા હોય. કોઈ કોઈનું નથી રે, કોઈ ઘણા તો ભજન એવા ગમે, જાણે કોઈ કોઈનું રહ્યું જ નથી દુનિયામાં. અરે ના, બધા બધાના છે, કારણ કે તમે ભગવાનના છો ને. જા પર કૃપા રામ કી હોય તા પર કૃપા કરે સબ કોઈ. બધાને ખુશ થવા જશો તો કોઈ ખુશ નહીં થાય, પ્રભુને રાજી કરી લેશો તો બાકી દુનિયા તમારી પાછળ દોડવા લાગશે. આખો સંસાર તમારો થવા માટે તત્પર થઈ જશે કે બસ આના આશીર્વાદ મળી જાય ને તો કામ થઈ જાય. આખી દુનિયા દોડવા લાગશે. બસ આ જ સમજ ગીતાજી આપે છે. આપણે તો ત્રીજા અધ્યાયનો પાઠ કરવાનો છે, આવીએ મિલ કરાવો. તો એટલે મૂળ વાત જે હું ખાઈ રહ્યો હતો એ તો ભૂલી ગયા. હવે આ ગીતાજી તમારો એક 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 પ્રસાદી ગ્રંથ રૂપે તમારી જોડે રહેશે, અને તમારા ઘરે પણ તમે લઈ જશો. મંદિરના બધા ગ્રંથોની સાથે રાખજો, યોગ્ય સમયે એનો પાઠ કરજો. બીજું કાંઈ નહીં તો 12મો અધ્યાય ભક્તિ યોગ અને 15મો પુરુષોત્તમ યોગ, આ બેનો કરશો તો બી ઘણી આનંદની વાત છે, અને તમે કરશો જ એવો મારો વિશ્વાસ છે. હવે મારો વિશ્વાસ તોડવો કે રાખવો એ તમારા ઉપર છે, પણ હા જ્યારે પણ અનુકૂળતા. મારો કોઈ આગ્રહ નથી. તમે સેવા પણ કરો છો ને કલાક ભગવત સેવા મહાપ્રભુજીની આજ્ઞાથી, તો તમે ગીતાજીનું પ્રેક્ટિકલ કરી રહ્યા છો. જે ગીતાજીમાં કહ્યું યત કરોસી યદસ્નાસી યજ્જુહોસી દદાસી યત યત તપસ્યસી કૌન્તેય તત કુરુસ્વ મદર્પણમ પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત, એવા ઘણા બધા શ્લોકો આપણે મનમના ભવ ભક્તો મધ્યાજીમાં નમસ્કાર, આખો સેવાનો જે ક્રમ છે તો એક સે આખો ગીતાજીના સાર રૂપે મહાપ્રભુજી આપણને આપેલો છે. એટલે ગીતાજી વાંચો ખરા, પણ જો સેવા ન કરો તો કોઈ મેન્યુ વાંચે અને એક ચાય ન બનાવે તો પેટ ભરાય. તમારા ઘરે કોઈ મહેમાન આવે અને આજે ઢોકળા છે, દાળ છે, ભાત છે, ફરસાણમાં આ છે, ખાલી મેન્યુ વાંચે રાખે, પેલો કે કાંઈ આટલું બધું વાંચે છે એના કરતા એક ચા તો પીવડાવો. તો ગ્રંથ વાંચન બરાબર છે, અધ્યયન બરાબર છે, પણ જો એનું પ્રેક્ટિકલ ન થાય
તો પણ અધૂરું છે. તો આનું પ્રેક્ટિકલ એ ભગવત સેવા છે. એટલે કદાચ તમને ગીતાજી ભલે ના આવડતા હોય, પણ તમે ગીતાજીને જીવી રહ્યા છો એ વાતનો વિશ્વાસ રાખજો. જો ભગવત સેવા કરો છો, ઠાકોરજીની સેવા કરો છો, તમે ગીતાજીને પ્રેક્ટિકલી જીવી રહ્યા છો. આઈએ તૃતીય અધ્યાય કા હમ સબ મિલકર બડે ભાવ ઓર શ્રદ્ધા સે પાઠ કરતે. બોલો ગીતા મૈયા કી જય. અથ તૃતીય અર્જુન ઉવાચ. જાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર્જનાર્દન તત કિમ કર્મણી ઘોરે માં નિયોજયસિ કેશવ. વ્યામિશ્રેણૈવ વાક્યેન બુદ્ધિં મોહયસીવ મે. તદેકં વદ નિશ્ચિત્ય યેન શ્રીયોહમાપ્નુયા. શ્રી ભગવાન ઉવાચ. લોકેસ્મિન વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ. જ્ઞાનયોગેન સાંખ્યાનાં કર્મયોગેન યોગિનાં. ન કર્મણામનારંભા નૈષ્કર્મ્યં પુરુષોષ્ણુતે. ન ચ સંન્યસનાદેવ સિદ્ધિં સમધિગચ્છતિ. નહિ કશ્ચિત્ ક્ષણમપિ જાતુ નિષ્ઠત્ય કર્મકૃત. કાર્યતે હ્યવશત્કર્મ સર્વ પ્રકૃતિજૈર્ગુણૈઃ. કર્મેન્દ્રિયાણિ સંયમ્ય યઆસ્તે મનસા સ્મરં. ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા મિથ્યાચારસ્ય ઉચ્યતે. યસ્વિન્દ્રિયાણિ મનસા નિયમ્યારભતેર્જુન. કર્મેન્દ્રિયૈ કર્મયોગ મસક્ત સવિશિષ્યતે. નિયતં કુરુ કર્મત્વં કર્મજ્યાયો હ્ય કર્મણઃ. શરીરયાત્રાપિ ચ તે ન પ્રસિદ્ધ્યેદ કર્મણઃ. યજ્ઞાર્થા કર્મણોન્યત્ર લોકોયં કર્મબંધનઃ. તદર્થં કર્મ કૌંતેય મુક્તસંગઃ સમાચર. સહ યજ્ઞા પ્રજા સૃષ્ટ્વા પુરોવાચ પ્રજાપતિઃ. અનેન પ્રસવિશ્વધ્વ મેષવોસ્તિષ્ટ કામધુક્. દેવાન ભાવયતાનેન તે દેવા ભાવયંતુ વહ. પરસ્પરં ભાવયંતઃ શ્રેયઃ પરમવાપ્સ્યથ. ઇષ્ટાન ભોગાનિ વો દેવા દાસ્યંતે યજ્ઞભાવિતાઃ. તેર દત્તાન પ્રદાયેભ્યો યો ભુંક્તે સ્તેન એવ સઃ. યજ્ઞશિષ્ટાસિ નઃ સંતો મુચ્યંતે સર્વ કિલ્વિષૈઃ. ભુંજતે તે ત્વઘં પાપા યે પચંત્યાત્મકારણાત્. અન્નાદ ભવતિ ભૂતાનિ પરજન્યાદન્ન સંભવઃ. યજ્ઞાદ ભવતિ પરજન્યો યજ્ઞકર્મ સમુદ્ભવઃ. કર્મ બ્રહ્મોદ્ભવં વિદ્ધિ બ્રહ્માક્ષર સમુદ્ભવં. તસ્માત્ સર્વગતં બ્રહ્મ નિત્યં યજ્ઞે પ્રતિષ્ઠિતં. એવં પ્રવર્તિતં ચક્રં નાનુવર્તયતિ હયઃ. અહાયુરિન્દ્રિયારામૌ મોઘં પાર્થસ્ય જીવતિ. યસ્વાત્મરતિરેવ સ્યાદ આત્મતૃપ્તસ્ચ માનવઃ. આત્મન્યૈવ સ સંતુષ્ટસ્તસ્ય કાર્યં ન વિદ્યતે. નૈવ તસ્ય કૃતેનાર્થો નાકૃતે નેહ કશ્ચન. ન ચાસ્ય સર્વભૂતેષુ કશ્ચિદર્થવ્યપાશ્રયઃ. તસ્માદસક્ત સતતં કાર્યં કર્મ સમાચર. અસક્તો હ્યાચરન કર્મ પરમાપ્નોતિ પુરુષઃ. કર્મણૈવ હિ સંસિદ્ધિ માસ્થિતા જનકાદયઃ. લોકસંગ્રહમેવાપિ સંપશ્યન્ કર્તુમર્હસિ. યદ્યચાચરતિ શ્રેષ્ઠ તત્તદેવેતરો જનઃ. સયત્ પ્રમાણં કુરુતે લોકસ્તદનુવર્તતે. નમે પાર્થાસ્તિ કર્તવ્યં ત્રિષુ લોકેષુ કિંચન. નાનવાપ્તમવાપ્તવ્યં વર્ત એવ ચ કર્મણિ. યદિ અહં ન વર્તેયં જાતુ કર્મણ્યતંદ્રિતઃ. મમ વર્તમાનુવર્તંતે મનુષ્યા પાર્થ સર્વશઃ. ઉત્સીદેયુરિમે લોકા ન કુર્યા કર્મ ચેદહં.
संतरस्य च कर्तास्यानुपहन्यामि मा प्रजाः सक्ता कर्मण्य विद्वांसो यथा कुर्वन्ति भारत कुर्यात् विद्वांस्तथा सक्तश्चिकीर्षुर्लोकसङ्ग्रहम् न बुद्धिभेदं जनयेद् अज्ञानां कर्मसङ्गिनां जोषयेत् सर्वकर्माणि विद्वान्युक्तसमाचरम् प्रकृतिः क्रियमाणानि गुणे कर्माणि सर्वशः अहङ्कारविमूढात्मा कर्ताहमिति मन्यते तत्त्ववित्तो महाबाहो गुणकर्म विभागयोः गुणागुणेषु वर्तन्त इति मत्वा न सज्जते प्रकृतेर्गुणसम्मूढा सज्जन्ते गुणकर्मसु तान् कृत्स्नविदो मन्दान् कृत्स्नभिन्न विचालयेत् मयि सर्वाणि कर्माणि सन्नस्याध्यात्मचेतसा निराशिर्निर्ममो भूत्वा युद्धस्व विगतज्वर ये मे मतमिदं नित्यमनुतिष्ठन्ति मानवाः श्रद्धावन्तो न सूयन्तो मुच्यन्ते तेऽपि कर्मभिः ये त्वेददप्यसूयन्तो नानुतिष्ठन्ति मे मतम् सर्वज्ञानविभूढास्तान् विद्धि नष्टान् चेतसः सदृशं चेष्टते स्वस्याः प्रकृतिर्ज्ञानवानपि प्रकृतिं यान्ति भूतानि निग्रहः किं करिष्यति इन्द्रियस्येन्द्रियस्यार्थे रागद्वेषोऽव्यवस्थितौ तयोर्न वशमागच्छेत्तौ यस्य परिपन्थिनौ श्रेयं स्वधर्मो विगुणः परधर्मास्त्वनुष्ठितात् स्वधर्मे निधनं श्रेय परधर्मो भयावह अर्जुन उवाच अथ केन प्रयुक्तोऽयं पापं चरति पुरुषः अनिच्छन्नपि वार्ष्येण बलादिव नियोजितः श्रीभगवान् उवाच काम एष क्रोध एष रजोगुणसमुद्भवः महाशनो महापाप्मा विद्येनमिह वैरिणम् धूमे नाप्रियते वह्निर्यथा दर्शो मलेन च यथुल्पेनामृतो गर्भ सथा तेनेदमावृतम् अवृतं ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिणा कामरूपेण कौन्तेय दुष्पुरेणानलेन च इन्द्रियाणि मनो बुद्धिरस्याधिष्ठानमुच्यते एतैर्विमोहयत्येष ज्ञानमावृत्य देहिनम् तस्मात् त्वमिन्द्रियाण्यादौ नियम्य परदर्शभ पाप्मानं प्रजहीह्येनं ज्ञानविज्ञाननाशनम् इन्द्रियाणि परान्याहुरिन्द्रियेभ्यः परं मनः मनसस्तु परा बुद्धिर्यो बुद्धेः परतस्तु सः एवं बुद्धेः परं बुद्ध्वा संस्तभ्यात्मानमात्मना जहि शत्रुं महाबाहो कामरूपं दुरासदम् ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासूपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे कर्मयोगो नाम तृतीयश्रीकृष्णार्पणमस्तु श्रीगीतामय्या की जय। गीताजीना दिव्य श्लोकोनू गान करता करता गीताजीनिया ज्ञानमयी यात्रा में आपणे प्रवेश करिए। गई काले आपणे चर्चा करी रह्या हता अर्जुनना शोकनी एना विषादनी, अने ज्यारे मनुष्य विषाद में छवाई जाए छे त्यारे एनी समझ कई दिशा पकड़े छे, कई दिशा तरफ जाए छे, ए दृष्टिगोचर आपणे सौए कर्युं। धर्मयुद्ध लड़वा माटे आवेलो अर्जुन स्वकेन्द्रित थई गयो, हूँ जीतीश, हूँ मरीश, मराथी पाप थशे, हूँ स्वजनों ने मारी ने राज्य भोगवीश। महानतम लक्ष्य ने लईने युद्धना मैदान में उतरेलो अर्जुन अल्पमती वाड़ो बन्यो। अर्जुन ए साहस छे, जो भगवाने केम अर्जुन ने पसंद कर्यो छे, विशेष लगाव परमात्मा ने अर्जुन साथे छे। अपने त्या महाभारतना युद्ध अने पात्रोनी जे विचारणा छे एनु तत्वदर्शन छे कि एक एक पात्र कया कया उद्देश्यों साथे छे,
મહાભારતનું યુદ્ધ જીતવા માટે 5 પાંડવ જોઈએ, અને મહાભારત એ કેવલ ઇતિહાસના પાના પર લખાયેલું યુદ્ધ એની જ વાત નથી. આ કેવલ વ્યક્તિઓ નથી, આ બધા વિચારો છે. પ્રત્યેક મનુષ્યનું હૃદય ઇદમ શરીરમ કૌંતે ક્ષેત્રમિત્યભિધીયતે, આ શરીર જ ક્ષેત્ર છે ને. અને મહાભારત કોના જીવનમાં નથી? ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક સંઘર્ષ દરેકના જીવનમાં જુદા જુદા રૂપે આવેલો જ છે. દરેકનો રથ ક્યાંક મધ્યમાં ઊભો જ હોય છે. એ રીતે આ મહાભારતના જીવનના મહાભારતના યુદ્ધને જીતવા માટે 5 પાંડવ જોઈએ. પહેલા યુધિષ્ઠિર. યુધિષ્ઠિર એટલે ધર્મ. દરેકના જીવનમાં આ જીવન સંઘર્ષને જીવવા માટે, જીતવા માટે એના જીવનમાં ધર્મ હોવો જરૂરી છે. કારણ કે જો ધર્મ તમારી સાથે નથી, તમારા વિચારમાં નથી, તો તમારી સફળતા પણ બહુ લાંબા સમય સુધી નહીં રહે. બીજો છે ભીમ. ધર્મ છે પણ જો ધર્મ કરવાનું બળ નહીં હોય તો આ દુનિયા તમને ધર્મ નહીં કરવા દે. એટલે ભીમ એટલે ધર્મની સાથે બળ જોઈએ. પોતાના સંકલ્પોને પૂર્ણ કરવા માટે મનુષ્યની અંદર બળ હોવું જોઈએ, અને બળ અનેક પ્રકારના છે. ખાલી શરીરનું જ બળ દરેક જગ્યાએ કામ આવતું નથી, અને એમ પણ આ તો કળિયુગ છે. આ કળનો યુગ છે, બળનો યુગ નથી. અહીંયા કોઈ પણ વસ્તુ બળપૂર્વક કરવા જશો ને તો કોઈ સ્વીકારશે નહીં. આ કળનો યુગ છે. આંખ કાઢીને કહેવા જશો તો કોઈ નહીં સાંભળે, પણ આંખમાંથી આંસુ પાડીને કહેશો ને તો બધા તમારી વાતને ઉપાડી લેશે. તમારી વાતને કળપૂર્વક કહેતા તમારે શીખવું પડશે આ યુગમાં. અહીંયા નાનકડા 5 વર્ષનો તમારો પૌત્ર હશે ને, એને પણ વઢીને કહેવા જશો ને તમારાથી દૂર ભાગી જશે. એ તમારું નહીં સાંભળે, ના હવે હું દાદીનું નહીં સાંભળું, હવે હું દાદાનું નહીં સાંભળું. આ બળનો યુગ છે જ નહીં. તમારી વાત સામેવાળાના ગળે ઉતારતા આવડવી જોઈએ. કળનો યુગ છે, યુક્તિપૂર્વક કહેવું પડે છે. હવે બળ કામ નથી લાગતું. જેટલું બળ વાપરશો એટલા તમે અરુચિકર થઈ જશો, અને એટલા માટે બળ અનેક પ્રકારના છે. શરીરનું તો બળ છે, બુદ્ધિનું બળ છે, મનોબળ છે, વિચારનું બળ છે. અને આ બળ જે કામ કરે છે, એક પિતા અને પુત્ર હતા, એટલે પિતાએ દીકરાને કહ્યું કે બેટા આ પથ્થર ઉપાડ, અને પેલો ઉપાડવા જાય ને એટલો બધો ભારે કે ઉચકાય જ નહીં, એટલે ઉચકી જ ના શકે. પપ્પા ઉચકાતો નથી, કહું છું પૂરી તાકાત લગાવો ને ઉઠાવ, અને પેલો ફરી પૂરી તાકાત લગાવ, ઉચકી જ ન શકે. કહું તને કહું છું ને પૂરી તાકાત લગાવ, પેલો ફરી કોશિશ કરે, ઉચકાય જ નહીં એટલો ભારે પથ્થર. પિતાએ કહ્યું કે કહું છું ને પૂરી તાકાત, અને પેલો અકળાઈ ગયો, પપ્પા પૂરેપૂરી તો તાકાત લગાવું છું પણ ક્યાં ઉચકાય છે? પિતાએ કહ્યું મેં તને કહું પૂરી તાકાત લગાવ, ખાલી શરીરની તાકાત જ તાકાત નથી હોતી, થોડું બુદ્ધિનું બળ વાપર, અને મને તું કહી શકે ને કે પપ્પા હાથ લગાવો ને તો હમણાં ઉચકાઈ જાત. બળ વાપરવું એટલે કેવલ આપણા શરીરનું જ બળ વાપરવું એ પૂરતું નથી, ક્યાંક 4 હાથને ભેગા કરતા એ શીખવું પડે. જ્યારે પણ શ્રેષ્ઠ કાર્યો કરવા હોય ત્યારે એક વ્યક્તિના સામર્થ્યથી કાંઈ થતું નથી. બુદ્ધિનું બળ છે, મનનું બળ, ઘણી વાર શરીરનું બળ બહુ હોય પણ મનનું બળ ના હોય તો એ માણસનું શરીર બળ પણ કામ નથી કરતું. એટલે બુદ્ધિબળ પણ બળ છે, અને અત્યારના સમયમાં બુદ્ધિબળ જે કામ કરે છે એ બીજા બળો નથી કરી શકતા. તો ધર્મ, ધર્મની સાથે બળ જોઈએ. કમજોર વ્યક્તિ પોતાનું કલ્યાણ પણ સાધી શકતો નથી, બીજી વાત તો જુદી વાત. અને એ તો ધર્મના નામે રડતો રહે, અમે તો ભગવાનમાં માનીએ ને એટલે બધા અમને છેતરી જાય. લે એક વસ્તુ યાદ રાખો, તમે એવું સાંભળ્યું હશે કે ભોળાનો ભગવાન હોય, આવું ક્યાંય સાંભળ્યું કે મૂર્ખાનો ભગવાન હોય? મૂર્ખાનો ભગવાન ક્યારે ના હોય? તમે મૂર્ખતા કરો ને તમે આરોપ ભગવાન પર રોપો કે હું ભગવાનમાં માનું ને ભોળો, એટલે બધા તું મૂર્ખો કહેવાય, ભોળો ના કહેવાય. જો બધા તને છેતરી જતા હોય તો મૂર્ખતા આવે, એમાં ભોળપણ ના આવે. ભોળપણ એ તો અંતકણની નિર્દોષતા છે, બુદ્ધિની મૂર્ખતા એ જુદી વાત છે. એટલે આપણી ભૂલોને પણ ધર્મના કપડાં પહેરાવી અને ઢાંકવાની કોશિશ નહીં કરવી. ભગવાન કમજોરી નથી, બળનું તાકાતનું નામ છે. આપણા જીવનની એક જ ભક્ત જીવનની એક જ તાકાત છે, ભગવાન છે ને, મારે કોઈની ગરજ નથી.
ઠાકોરજી છે ને મારું બધું પૂરું થશે, એ તાકાત નરસિંહ મહેતા પાસે છે, આપણા ભગવદીઓ પાસે છે. મહાપ્રભુજી, પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ વ્રજેત. તે જેનું શરણું લીધું છે પ્રભુ સર્વ સમર્થ છે, અને એ વાતમાં જ્યારે જ્યારે ભરોસો હટે છે ને ત્યારે શંકાઓ પેદા થવા લાગે, ત્યારે ચિંતાઓ પેદા થવા લાગે છે કે મારું શું થશે. અરે તું ભગવાનનો છું તો તારી ચિંતાઓ એ ભગવાનની છે. તે જ્યારે સંકલ્પ કર્યો ભગવાનના થવાનો ત્યારે તારી સમગ્ર ચિંતા ભગવાનની છે. આસરા ઇસ જહાં કા મિલે ના મિલે, આસરા ઇસ જહાં કા મિલે ના મિલે, મુઝકો તેરા સહારા સદા ચાહિયે, મુઝકો તેરા સહારા સદા ચાહિયે. ચાંદ તારે ફલક પર ખિલે ના ખિલે, ચાંદ તારે ફલક પર ખિલે ના ખિલે, મુઝકો તેરા ઉજાલા સદા ચાહિયે, મુઝકો તેરા ઉજાલા સદા ચાહિયે. આસરા ઇસ જહાં કા મિલે ના મિલે, આસરા ઇસ જહાં કા મિલે ના મિલે, મુઝકો તેરા સહારા સદા ચાહિયે, મુઝકો તેરા સહારા સદા ચાહિયે. ભગવાન છે ને, બસ આટલી વાત મનમાં બેસી જાય ને. મહાપ્રભુજી કહે સર્વ સમર્થ હોય એ બધું કરે ને. હું નથી કહેતો કે તમે ગ્રંથ વાંચીને આના ઉપર વિશ્વાસ કરો, આ વાત પર તમે તમારું જીવન જ વાંચો ને. ભૂતકાળ કેવો કેવો સમય આવેલો, હવે તો ફસાઈ ગયા, હવે તો નહીં નીકળી શકે, હવે તો બધું ખતમ, હવે જીવનમાં ક્યારે ઊંચા નહીં આવી, હવે ક્યારે બહાર નહીં નીકળીએ, કેવા કેવા સંજોગો જીવનમાં આવેલા, છતાંય પ્રભુએ બધેથી કાઢ્યા ને, અહીંયા લાવીને રાખ્યા ને. તો આજ સુધી જે કરતો આવ્યો એ આગળ નહીં કરે? આજ સુધી જે જીવનમાં સહારા આપતો આવ્યો એ આગળ બી બધું કરશે? કદાચ બીજાની વાત પર ભરોસો ના આવે, પોતાના ભૂતકાળમાં ડોક્યું કરશો ને તોય ભરોસો આવી જશે. તકલીફ એ જ છે, સંસાર વારે ઘડીએ ભરોસો તોડે છતાંય સંસાર પરથી ભરોસો ઉઠતો નથી, અને ભગવાન હંમેશા ભરોસો રાખે છતાંય ભગવાન પર ભરોસો બેસતો નથી. ધર્મ, ધર્મની સાથે બળ, એટલે કે ભીમ જોઈએ જીવનમાં. જો બળ નથી તો ધર્મ પણ વધારે વાર ટકશે નહીં. કોઈ પણ તમારા ત્યાં હમલો કરશે, પ્રભાવિત કરશે, તમને ગુલામ બનાવશે, તમને શરણમાં લઈ લેશે, અને ક્યારેક એનો ધર્મ પાળવાનો વારો આવશે. અને આવું ઇતિહાસમાં થયેલું છે. ધર્મની સાથે બળ પણ જી, પોતાના ધર્મને જીવાડવાનું ને જીવવાનું બળ હોવું જોઈએ. એટલે યુધિષ્ઠિરની સાથે ભીમ પણ જોઈએ. ધર્મ હોય, બળ હોય, પણ જો સાહસ ન હોય તો બળ પણ કામ ન. ગમે કોઈ ગમે તેટલો શરીરથી પહેલવાન હોય પણ લડવાનો સાહસ જ ન હોય, અને એના કરતાં ઊંધું જોયું, ઘણા દુબળા પાતળામાં તાકાત ન હોય પણ સાહસ એવું હોય કે એનાથી મોટા મોટા ગભરાતા હોય. આપણે એમ લાગે આ છે દુબળો પાતળો તોય બધા ગભરાય છે, કારણ કે અંદર સાહસ બહુ હોય. સાહસ બહુ જરૂરી છે, પણ ધર્મ અને બળ પછી સાહસ આવે. ખાલી સાહસ આવે તો પણ નકામું થઈ જાય જો ધર્મ ન હોય તો. ઘણીવાર આ મોટિવેશનના ક્લાસીસોમાં એવું જ થાય, ઘણા હોય મૂર્ખ અને પાછા મોટિવેટ થઈ જાય ને તો સમાજમાં બહુ મોટું નુકસાન કરે. ક્યાંય સમજ ન હોય, કોઈ નોલેજ ન હોય, કોઈ આવડત ન હોય, પણ જો મોટિવેટ કરી નાખો ને એને તો સારા સારા પદોને રોકીને બેસી જાય ને બધું બગાડી નાખે. એટલે દરેક લોકો મોટિવેટ ના થાય એ પણ જરૂરી છે. એના માટે ધર્મ અને બળ હોવું જોઈએ, ધર્મની સમજ હોવી જોઈએ, શું કરવું શું ન કરવું આનો પણ વિવેક જીવનમાં હોવો જોઈએ. નહીં તો ઘણા એવા મૂર્ખ મોટિવેટોને મેં જોયા છે, મોટી મોટી સંસ્થાઓને ખતમ કરી નાખી છે. એટલા બધા ઉત્સાહમાં હોય, આમ કરી નાખીને, પેલું કરી નાખીને, ફલાણું કહે, અરે તું જોતો ખરા,
આ સમય છે કરવાનો, આ આ સંજોગ છે કરવાના. એટલે બધા મોટિવેટ ના થાય પણ જરૂરી છે. એટલે ધર્મ અને બળ ભેગા થઈને પછી સાહસ જોઈએ, પણ સાહસ જરૂરી છે. સાહસ વગર સિદ્ધિ ન મળે, એટલા માટે સાહસ અર્જુન જોઈએ. આગળ નકુલ અને સહદેવ, એક છે બુદ્ધિ. જો ધર્મ હોય, બળ હોય, સાહસ હોય, પણ સાહસ ક્યારે ને ક્યાં કરવું એની બુદ્ધિ ન હોય તોય પતન થઈ જાય. એટલે બુદ્ધિ કહ્યું, અને છેલ્લે કહ્યું સહદેવ, એ સૌંદર્ય. નકુલ અને સહદેવ, સાહસ હોય, બળ હોય, ધર્મ હોય, બુદ્ધિ હોય, પણ જીવનમાંથી સુંદરતા ખતમ થઈ જાય, રસ ખતમ થઈ જાય, તો આ બધું નિરસ થઈ જાય. અને એટલા માટે પાંચ પાંડવ જીવનમાં આવે ત્યારે આ જીવનનું મહાભારત જીતી શકાય. એટલે સાહસની સાથે બુદ્ધિ બહુ જરૂરી છે. એ બુદ્ધિ ક્યાં લગાવી? કારણ કે આજે સમાજમાં બુદ્ધિ બહુ વધી રહી છે, પણ બુદ્ધિની શુદ્ધિ ઘટી છે. અને જ્યારે બુદ્ધિની શુદ્ધિ ઘટી જાય ત્યારે એ જ બુદ્ધિ પતનના કારક બની જાય. મોટા મોટા કૌભાંડો કોઈ અભણ લોકો તો કરતા નથી, ભણેલા ગણેલા જ કરે છે ને. એટલે સમાજને બુદ્ધિએ જેટલું નુકસાન પહોંચાડ્યું છે એટલું અભણ લોકોએ નથી પહોંચાડ્યું. ગામમાં જંગલમાં રહેતા આદિવાસીઓ સમાજનું કંઈ નુકસાન નથી પહોંચાડતા, પણ બહુ ભણી ગણીને બધું સમજાઈ જાય ને જેને, એ જ સમાજ માટે ખતરો બની જાય જો ધર્મ એના જીવનમાં ન રહેતો. એટલા માટે બુદ્ધિની શુદ્ધિ થતી રહેવી બહુ જ આવશ્યક છે. સાત્વિકતા બુદ્ધિની બની રહેવી બહુ જ નિતાંત આવશ્યક છે. શું દુર્યોધન મૂર્ખ હતો? બહુ બુદ્ધિમાન હતો. રાવણ મૂર્ખ હતો? બહુ બુદ્ધિમાન હતો. કંસ મૂર્ખ હતો? બુદ્ધિમાન લોકોએ દુનિયાને જેટલી બગાડી છે એટલી અભણ લોકોએ નથી બગાડી. એટલા માટે બુદ્ધિમાન લોકો ધર્મશીલ બન્યા રહે એ સમાજે પ્રયત્ન કરતો રહેવો જોઈએ. એના માટેના પ્રયાસો થવા જોઈએ. સમાજ સદવિચારવાળો બન્યો રહે, કારણ કે જો સદભાવના અને સદવિચાર મનમાંથી જતા રહ્યા તો આ જ બુદ્ધિ માણસનું પતન કરી નાખશે. અને આજે જોઈ રહ્યા છીએ સમાજમાં આપણે બધા બુદ્ધિનું જ્યારે અતિશયોક્તિ થાય એટલે સૌથી પહેલા એમ લાગે કે બાકી બધા જ મૂર્ખા છે. અને જ્યારે તમે બીજાને મૂર્ખ માનવા માનો ત્યારથી તમારા પતનની શરૂઆત થવા લાગે. બુદ્ધિની સાથે સૌંદર્ય જોઈએ, સુંદરતા જોઈએ, રસ જોઈએ, આનંદ જોઈએ, કારણ નહીં તો પછી નિરસ થઈ જવાય. અને જીવન જો નિરસ થઈ ગયું તમારી જ બુદ્ધિ તમારું ભાર. એટલા ઘણા કે એટલા બધા વિચાર આવે છે કે આમ શાંતિ જ નથી મળતી. જે બુદ્ધિ બળ હતું, પશુ કરતા મનુષ્યને જુદા પાડનારું તત્વ હતું, એ જ બુદ્ધિ આજના સમયમાં માણસ માટે ભાર બની ગયું છે, રોગ બની ગયો છે. કારણ કે બુદ્ધિને આપણે હેન્ડલ નથી કરી શકતા, બુદ્ધિનો સદુપયોગ નથી કરી શકતા. એમ જ થાય, કોઈ નાના બાળકને બહુ હાઈ ટેકનોલોજી વાળું તમે લેપટોપ આપી દો, છે એટલી બધી સુવિધા એની અંદર કે ઘણું બધું કામ થઈ શકે, પણ એની અવસ્થા નથી, એટલા માટે એના માટે ભાર બની જાય. એ જ ઉદ્વેગનું કારણ બની જાય. અરે આનાથી તો કેટલું બધું કામ થઈ શકે છે, પણ આની કેપેસિટી નથી. એમ જ જે બુદ્ધિ આપણને મળી છે એને હેન્ડલ કરવા માટે ભક્ત બનવું આજના સમયમાં બહુ જરૂરી છે. ભક્તપણું આજના સમયની માંગ છે. કારણ કે જ્યારે તમે ભક્ત બનો છો ને ત્યારે તમારા દુર્ગુણો ખરી પડે છે, કાઢવા પડતા નથી. ઘણા લોકો કે ક્રોધ કાઢવા શું કરવું, દ્વેષ કાઢવા શું કરવું, ઈર્ષા કાઢવા શું કરવું, અને કેટકેટલા પ્રયોગો આપણે બધા બતાવે ને, ગુસ્સો આવે તો શું શું કરવું જોઈએ શાંતિ માટે, આ બધાને પ્રયોગ. ઘણા કે ઊંધી ગણતરી કરવી, ઘણા કે ઠંડા પાણીથી હાથ પગ ધોવા, ઘણા કે ઊંડા ઊંડા શ્વાસ લેવા, પણ ગુસ્સો આવે ત્યારે આમાંથી એક વસ્તુ યાદ રહે છે? એ તો બધું આવ્યા પછીની વાત છે. પછી ઘણા લોકો એમ કે મને તો 2 મિનિટનો ગુસ્સો, પછી કાંઈ નહીં, પણ 2 મિનિટમાં ભૂકંપમાં બધું તૂટી ફૂટી જાય. એ 2 મિનિટ જ કાફી છે, ભૂકંપની 2 મિનિટ જ હોય, એના કલાકો ના હોય. પણ એ 2 મિનિટમાં શું વિસર્જન કરી નાખ્યું હોય એ પછી બધું પાછળથી સમજાય. મૂળ વાત એ છે સુંદરતા જરૂરી. જો આ બુદ્ધિને ભક્તિના રંગે નહીં રંગો તો સમાજ માટે આ બુદ્ધિ જ ખતરો બની જશે. અને જ્યારે આ બધું જ કાઢવા માટે, કારણ કે આ એક એકને કાઢવા જશો ને તો જીવન પૂરું થઈ જશે, પણ આ નીકળશે નહીં. પણ ભાવથી ભરાઈ જશો ને, ભાવથી પાકી જશો ને, આપ મળે આ ખરી પડશે ને, ખબર એ નહીં પડે.
ક્યારે આ જીવનમાંથી જતું રહ્યું એ તમને પોતાને ખ્યાલ નહીં આવે કે અરે હું પહેલા કેવો હતો અને જ્યારથી ભગવાનની ભક્તિમાં જોડાયો હવે કેવો થઈ ગયો છે. જીવનમાં સૌથી મોટો ચમત્કાર જ એ છે, કંકુ નીકળે, ભભૂત નીકળે, નામ બદલાઈ જાય, પેલું થઈ જાય, આ બધા નાના ચમ, આખે આખો માણસ બદલાઈ જાય ને, એ જ સૌથી મોટો ચમત્કાર છે. અને એ ચમત્કાર આપણા ગ્રંથો કરે છે. તો આ પાંચ પાંડવ હજી જીવનમાં સફળતા અધૂરી છે જો છઠ્ઠા કૃષ્ણની કૃપા ન ભળે તો. સારથી કૃષ્ણને ન બનાવો તોય યુદ્ધ જીતાતું નથી. આ પાંચે પાંડવોથી મહાભારત નથી જીતાયું, કૃષ્ણ સાથે રહ્યા એટલે જીતાયું છે. એટલે આ પાંચે હોય પણ જ્યારે કૃષ્ણને જીવનના સારથી બનાવી લો ત્યારે જ આ જીવન સફળ થાય છે. ગઈકાલે પ્રથમ અધ્યાયને આપણે વિરામ આપ્યો હતો, અર્જુન વિષાદ યોગને વિરામ આપતા અર્જુન થાકીને નિરાશ થઈ ગાંડી હાથમાંથી છૂટ્યું, રથના પાછળના ભાગમાં બેસી ગયો. ન કાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ. અને આમ નિરાશ થઈને બેસેલો અર્જુન જાણે હવે યુદ્ધ લડશે જ નહીં એવા નિશ્ચય સાથે અર્જુન બેસી ગયો છે. અને હવે દ્વિતીય અધ્યાય સાંખ્ય યોગ, એમાં પ્રવેશ કરીએ. સંજય ઉવાચ તમ તથા કૃતયાવિષ્ટ અશ્રુપૂર્ણાકુલે ક્ષણમ વિશીદંતમિદં વાક્યમ ઉવાચ મધુસૂદનં. આ પ્રમાણે શોક મગ્ન થયેલો અર્જુન પાછળના ભાગમાં બેસી ગયો અને હવે ભગવાન પોતાનું ગુરુપણું સાખ્યપણું અર્જુનને આગળ પ્રસ્તુત કરતા શ્રી ભગવાન ઉવાચ. દ્વિતીય શ્લોક. કુતસ્ત્વયા કશ્મદમિદં વિષમે સમુપસ્થિતં અનાર્યજુષ્ટમસ્વર્ગ્ય ભગવાન કહેવા લાગ્યા, આવો ક સમય વિષાદ અર્જુન તને ક્યાંથી પેદા થઈ ગયો અચાનક? હમણાં તો થોડા ક્ષણ પહેલા તો તું યુદ્ધ લડવા તૈયાર હતો અને એકદમથી તને આ બધું શું જાગ્યું? આવા વિચારો ક્યાંથી પેદા થઈ ગયા? જો આ માણસનું મન સતત ભક્તે જાગ્રત રહેવું પડે. ક્યારે આ મન તમારો સાથ છોડીને સામે પલડે બેસી જાય ખબર ન પડે. કલાક પહેલા એમ કરતું હોય કે સેવામાં જઈએ, સેવામાં જઈએ, સેવામાં જઈએ, સેવામાં જતાની સાથે, હાથમાં માળા લેતાની સાથે ક્યાં મન સંસારમાં ભાગી જાય કોને ખબર પડે. હમણાં ધર્મયુદ્ધ માનીને સામે છાતીએ લડવા આવેલો અર્જુન આ વિષાદમાં ગરકાવ થઈ ગયો. એટલે મન એટલું ડેલિકેટ છે, ક્યારે હાથમાંથી છટકી જાય ખબર ન પડે. એટલે આગળ અર્જુનને ભગવાન કહે છે, ચંચલમ હિમ મન કૃષ્ણ. અર્જુન કહે છે, પ્રમાથી બલવત્તરમ તસ્યાહમ નિગ્રહમ મન્ને વાયુરિવ સુદુષ્કરમ. આ કેટલું ચંચળ મન છે, એક ક્ષણમાં હા ને બીજી ક્ષણમાં ના. એટલે ભગવાન હવે થોડાક કડક થઈ અને અર્જુનને આગળ બોલતા કહ્યું, આમ નપુષકની જેમ વાત કરે છે ભગવાને. થોડા કડક શબ્દોના પ્રયોગ કર્યા, થોડા કઠિન શબ્દોના, કારણ કે અર્જુનને શું થયું, આટલા બધા લોજિક આપ્યા અને એ રીતે પ્રસ્થાપિત પોતાની વાત કરવાનો પ્રયાસ કર્યો કે એ જે કરવા જઈ રહ્યો છે બિલકુલ સાચું છે, આ સમય આ જ નિર્ણય લેવાય. અને જે રીતે સમાજની વાત કરી, લોકોના કરુણાની વાત કરી, સંસ્કારની વાત કરી, ધર્મની વાત કરી, એક યુદ્ધ છોડી દેવાથી આખી ધર્મની સ્થાપના થઈ જશે એ રીતે પોતાની વાતને પ્રસ્તુત કરી. એટલે અર્જુનને તો એમ થયું કે આટલું બધી વાત કરી છે, લોજિક આપ્યા છે, એટલે ભગવાન પણ સમજી ગયા હશે, એટલે હમણાં મારી વાતમાં પોતાની સહમતિ આપશે. સંપૂર્ણ 100% વિશ્વાસ અર્જુનને આવી જ ગયો. જ્યારે અહિંસાની વાત થાય, દયાની, કરુણાની વાત થાય, એટલે એને એમ થાય કે ભગવાન તો તુરંત સહમત થશે જ. પણ અર્જુનને ખબર નથી કે કોની સામે ઊભો છે. આ કૃષ્ણ છે, આ તારા મોહના વાક્યોમાં ફસાયેલા નથી, આ તારા
ફસાવના તારી છલકપટમાં તારું મોં જે છલ કરી રહ્યું છે એમાં ફસાવવા નથી. એને થયું કે ભગવાનને આંખમાં જળજળિયા આવી ગયા છે, હમણાં ઊભા થઈને મને છાતીએ ચાપી લેશે. અર્જુન તું આટલો કરુણામય હોય મને તો ખબર જ નથી કે આટલી દયા તારી ભીતર છે. ચાલ ચાલ આપણે આ બધાને રાજકાજ બધું સોંપીને જતા રહીએ. અર્જુનને તો એમ જ થયું કે હમણાં કૃષ્ણ પર પ્રસન્ન થઈ મારા માથે કરુણાનો હાથ ફેરવશે અને પ્રભુએ તો એક થપાટ મારી. આ ટાઈમે આ વાત કરવાની છે? આ બધી વાતો અત્યારે સૂજે છે? કોઈ સૈનિક હમણાં યુદ્ધ છેડાયું હોય ને છેક ત્યાં જઈને પછી એમ કે ના ના કોઈને મારીએ તો હિંસા લાગે ને પાપ લાગે, એટલે પેલો કમાન્ડરે થપાટ મારે કે આ બધી વાત હમણાં ખબર નહોતી ઘરે કે તારે યુદ્ધ લડવાનું છે અને આ તું બોલે છે? ભગવાન એના દુખાવાને જાણે છે એટલે એની વાતોમાં નથી આવતા, કારણ કે વાતો જુદી કરી રહ્યો છે અને દર્દ કંઈક જુદો છે, રોગ કંઈક જુદો છે, ભગવાન જાણે છે. એટલે જાણી કરીને ભગવાને કરુણા બતાવવાની જગ્યા આજે કોઈ પણ મહાત્માની આગળ હવે આ જ વાત તમારી તમે ત્યાં ઊભા હોત અને અર્જુન આવા લોજિક આપત તો તમે માની જાત કે નહીં? આ બધા જે લોજિકો આપ્યા છે વાંચજો પૂરેપૂરા, તમે એક 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 શ્લોક વાંચજો, તમે કન્વિન્સ થઈ જ જાઓ કે આટલું બધું સારું થવાનું હોય દુનિયામાં તો પછી આ રાજ્ય ભોગીને શું કરવાનું, પછી લડીને શું કરવાનું, આપણે બધા કન્વિન્સ થઈ જઈએ. પણ ભગવાન જાણે છે, સમજે છે કે દુખાવો ક્યાં છે, રોગ ક્યાં છે અને આ બોલી શું રહ્યો છે. એટલે ભગવાન એક થપાટ મારી, ક્લૈબ્યમ માસ્મ ગમપાર્થ, નપુષકની જેમ વાત કરે છે. તારા જેવો પુંગવ કોઈ નથી, તારા જેવો પુરુષ આ જગતમાં કોઈ નથી, અને કહેવાય છે કે અર્જુન જેવો પુરુષ કોઈ નહીં. અને તું આવ્યો શબ્દોના આવા વાક્યો બોલી રહ્યો છે. તક્તોત્તિષ્ઠ પરંતપઃ, ઉભો થા, યુદ્ધ માટે તૈયાર થઈ જા. ભગવાન 18મા અધ્યાયમાં કહેશે યથેચ્છસી તથા કુરુ, તારી ઈચ્છા હોય એમ કર. ચતુરાઈ જુઓ ભગવાન, અત્યારે ના કહેવું જોઈએ. પહેલા અર્જુનને કન્વિન્સ કરી લે છે કે ના હવે હું યુદ્ધ લડીશ, પછી ભગવાન પાસે છૂટી જાય, ના તારી ઈચ્છા હોય ને એમ કર, હું મારો કોઈ આગ્રહ નથી. પ્રભુની આ ચતુરાઈ જુઓ. છેલ્લે 18મા અધ્યાયમાં કહે છે ના મારું કોઈ બંધન નહીં, ધર્મ અધર્મ તારે બધું નક્કી કરવાનું, મેં તને સમજાવી દીધું. અને એ પણ વાત ચોક્કસ છે, તમે હમણાં છૂટા છો પણ તમે નક્કી કરો બરોડા જ જવું છે તો પછી તમારે બરોડા જતો હોય એ જ રોડ પર જવું પડે, પછી બીજા રસ્તે ના જવાય. એકવાર તમે તમારું ફળ મંજિલ નક્કી કરી લો, એકવાર તમે નક્કી કરો કે મારે આ જ પામવું છે, આ જ લેવું છે, આ રીતે જ રહેવું છે, પછી એના નિયમો પ્રમાણે જવું પડે. તમને એમ થાય કે મારા માટે તો બધા સરખા તો તમારે કોઈ બંધન નથી, પણ તમે બ્રહ્મ સંબંધ લઈને એમ કહો મારે શ્રીનાથજીને પામવા છે તો પછી મહાપ્રભુજીના બધા સિદ્ધાંતો ફોલો કરતા કરતા જવું પડે. તમે એકવાર લક્ષ્ય નક્કી કરો છો પછી તમારે એ જ રસ્તે એ જ નિયમોને પાળતા એ જ સાધનાને કરતા કરતા જવું પડે તો તમે ગંતવ્ય સુધી પહોંચી શકો. તમારે કોઈ ગંતવ્ય લક્ષ્ય જ નક્કી નથી તો તમારે કોઈ બંધન નથી, પણ તમે ક્યાંય પહોંચવાના એ નથી. અર્જુનને ભગવાન ઉભા થઈને એટલે ત્યાં છૂટ આપે છે. છેલ્લે એમ થઈ ગયું કે હવે અર્જુન માની ગયો છે, કન્વિન્સ થઈ ગયો, સમજાઈ ગયું છે તમારે ધર્મ રૂપે જીવવું છે. ભગવાન તમે અધર્મ કરશો તો આ બધું ભોગવવું પડશે, ધર્મ કરશો તો આ બધું થશે. જો છોડીને જઈશ, અને તમે એમ માનો છો કે અર્જુન ઘરે જતો રહે તો એને શાંતિ મળત? વધારે અશાંત થઈ જાય, જિંદગી ભર પોતાને માફ ન કરી શકત, કારણ કે મોહની ક્ષણો હોય છે અને કર્તવ્યો નિભાવવામાં આખું જીવન હોમવું પડતું હોય છે. મોહ હોય ને આકર્ષણો એ ક્ષણોનું હોય, ક્યાંક કોઈ આકર્ષણ થઈ જાય, પણ કર્તવ્યો ફરજો નિભાવવા માટે એ તો જીવન હોમવું પડે. અર્જુનના સ્વભાવમાં ક્ષત્રિય, આગળ ભગવાન પ્રકૃતિની વાત કરશે. આપણે કહીએ છીએ કર્મ કર્મ કર્મ, પણ એનાથી એ ભગવાન ડીપમાં લઈ જઈને પ્રકૃતિની વાત કરે છે, કારણ કે કર્મ પણ પ્રકૃતિને આધીન થઈને થાય છે. જેની જેવી પ્રકૃતિ એવી જ કર્મમાં આસક્તિ, એવી જ કર્મની પસંદગી. એટલે કર્મથી પણ ગહેરાઈમાં મૂળિયામાં જીવની પ્રકૃતિ રહેલી છે. તમને લાલ જ રંગ ગમે, આને પીળો જ રંગ ગમે, આને આવું જ ગમે, આને આવું જ ભાવે, આને ગળ્યું ભાવે, આને તીખું ભાવે, અને આવું જ કામ કરવું ગમે. દરેકની પ્રકૃતિ જુદી છે, એ પ્રમાણે પસંદગી જુદી આવે અને પ્રકૃતિ પ્રમાણે પ્રવૃત્તિ થાય, તો એની પણ આગળ ચર્ચા કરીશું. અને જ્યારે અર્જુન આમ બોલ્યા, ભગવાન
નારાજ થઈને કઠોર શબ્દનો પ્રયોગ કરતા, ક્લૈબ્ય એક યુદ્ધાને પુરુષ માટે નપુષક શબ્દ વાપરવો એ એક ગાળ છે, એક અપશબ્દ છે. તું નપુષકની જેમ આ ક સમય તને જે મોજ આગ્યો છે, ઉભો થા, લડવા તૈયાર થા. અને એમ કહેતા અર્જુન જ્યારે પોતાના ભાવને અભિવ્યક્ત કરવા લાગ્યા, ચોથા શ્લોકમાં કથમ ભીષ્મમહં સંખે દ્રોણમ ચ મધુસૂદન ઈશુભિ પ્રતિયોત્સ્યામિ પૂજાર્હા વરિસૂદન. અર્જુનના મનમાં હજી ઠાકોરજી જેની આગળ ઉભા રાખ્યા હતા દ્રોણ અને ભીષ્મ, આ બે વડીલો હજી મનમાં જ છે. એટલે બાકી બધાના નામ ન લેતા આ બેને વિશેષ રૂપે, કેમ કે આ બે ઉપર એનો લગાવ છે, ભગવાને જાણી કરીને જગ્યાએ રથ ઊભો રાખ્યો છે. અને જ્યારે એમને જુએ છે ત્યારે આ ગુરુજનોને વડીલોને કેમ કરીને મારું. એની જે વાત છે સ્વજનો માટેના મોહની, અને વારે ઘડી એ મોહ એના સંબંધોને યાદ કરીને થાય છે. અને આ બધાને મારીને રાજ્ય ભોગીને પણ હું શું કરીશ, મારાથી આ કંઈ નહીં થઈ શકે, હું આ બધાને મારીને રાજ્ય સુખ નહીં ભોગવી શકું, એમ કહેતા કહેતા અર્જુન જ્યારે કિમ કર્તવ્ય વિમૂઢ બન્યો, ત્યારે સાતમા શ્લોકમાં પોતાને ભગવાનની શરણમાં મૂકતા અર્જુન બોલ્યા, કાર્પણ્ય દોષોપહત સ્વભાવઃ. આ કાયરતાના દોષમાં હું ગ્રસિત થઈ ગયો છું. ધર્મ સમૂઢ ચેતાહ, શું ધર્મ છે શું અધર્મ છે કઈ સમજાતું નથી, વિવેક જતો રહ્યો મારા જીવનમાં. અને વિવેક શૂન્ય થઈ જાય એટલે માણસને અધર્મમાં ધર્મ દેખાય ને ધર્મમાં અધર્મ દેખાય. ક્યાંક આવું જ થયું. અને જ્યારે પોતાની બુદ્ધિ બંધ થઈ જાય ને ત્યારે કોઈ સમજદાર કોઈ મહાપુરુષના શરણે જતા રહેવું, ત્યારે એના ચરણ પકડી લેવા અને એની આજ્ઞા પ્રમાણે કરવું. ઘણી વાર તમારો સમય ખરાબ ચાલતો હોય ને ત્યારે કોઈ વડીલ જોડે રહેવા જતા રહો. જ્યોતિષશાસ્ત્રનો એવો નિયમ છે કે કોઈ આપણી કોઈ ખરાબ દશા ચાલતી હોય ત્યારે કોઈ મહાપુરુષના આશ્રયમાં જતા રહેવું, યા કોઈ વડીલના આશ્રયમાં રહેવા જતા રહેવું. જો દીકરો એકલો રહેતો હોય અને એમ લાગે કે હમણાં ખરાબ દશા અને સમય સારો નથી, તો એને પિતા જોડે રહેવા જતા રહેવું જોઈએ, યા થોડા થોડા સમયમાં ગુરુને ત્યાં સેવા કરવા જતા રહેવું જોઈએ, યા ક્યાં ભગવત મંદિર હોય ત્યાં સેવા કરવા જવું જોઈએ. એટલે કે કોઈ સારા પ્રભાવમાં જતા રહેવું જોઈએ. અને જ્યારે આપણી બુદ્ધિ ને આપણા ભાગ્ય કામ ન કરતા હોય ત્યારે કોઈ ઉત્તમના પ્રભાવમાં રહેવાથી આપણી રક્ષા થાય છે. અર્જુનને એમ થયું કે હવે કાંઈ સમજાય એવું નથી. અને ત્યારે શિષ્યસ્તેહમ સાધિ મામ ત્વામ પ્રપન્નમ, આપ મારા ગુરુ છો, હું આપનો શિષ્ય થઉં છું, આપ મારું માર્ગદર્શન કરો, આપ મને રસ્તો બતાવો. શિષ્ય, સેવક, દાસ, આપણે ત્યાં અનેક શબ્દો છે, વિદ્યાર્થી, કેટકેટલા શબ્દો છે. જ્યારે કોઈની પાસે જ્ઞાન લેવા જઈએ, અને ગુરુ કોણ છે? જો શિક્ષક દુનિયામાં ગણાય હોય, જે બુદ્ધિની ભૂખને સંતોષે એ શિક્ષક, અને જે આત્માની ભૂખને સંતોષે એ ગુરુ છે. અહીંયા શિષ્ય બન્યા છે, પછી સેવક થશે. આજ એક યાત્રા છે આધ્યાત્મિક. દીક્ષા અનેક પ્રકારની છે. ગુરુ સ્થાને ભગવાનને પધરાવ્યા, આપણે ત્યાં પાંચ પ્રકારની દીક્ષાનો પ્રકાર છે. અહીંયા ભગવાન જ્યારે આપણે ત્યાં કોઈ આધ્યાત્મિક માર્ગમાં આપણે પ્રવેશ કરીએ છીએ ત્યારે એનું પહેલું ડગલું છે દીક્ષા. તમે કોઈ આધ્યાત્મિક માર્ગમાં જ્યારે પ્રવેશ કરવા જાઓ ત્યારે ગમે તે પુસ્તકમાંથી વાંચી કે છાપામાંથી વાંચી કે કોઈ યુટ્યુબ પર સાંભળીને સીધો મંત્ર જાપ કરો, એ મંત્ર ફલિત ન થાય. સૌથી પહેલા ગુરુ પાસે જઈ મંત્ર દીક્ષા લેવી જોઈએ, અને ત્યારે શિષ્ય યા સેવકપણાનો અધિકાર આપણને મળે, અને પછી મંત્ર જાપ કરવાનો અધિકાર મળે. આ આપણી એક પરંપરા છે આધ્યાત્મની. એટલે જ્યારે પણ આધ્યાત્મિક માર્ગમાં તમે અગ્રસર થાઓ એનું પહેલું ડગલું એ દીક્ષા છે. અહીંયા પાંચ પ્રકારની દીક્ષાના ઉલ્લેખ આપણે ત્યાં છે. ધ્યાન દીક્ષા, મંત્ર દીક્ષા,
સ્પર્શ દીક્ષા, ઉપદેશ દીક્ષા અને મંત્ર દીક્ષા. એમ જોવા જાઓ તો અહીંયા ભગવાને શિષ્ય થઈને આવેલા અર્જુનને ઉપદેશ દીક્ષા આપી. એક છે ધ્યાન દીક્ષા. આપણે ત્યાં એમ ઉદાહરણ આપવામાં આવે શાસ્ત્રોમાં કે જે પાણીમાં રહેનારો કાચલો કાચબો હોય એ કિનારે ઈંડા આપે અને કિનારે ઈંડા આપી પાણીમાં પોતે રહે અને પાણીમાં એનું ઈંડાઓનું ચિંતન કરતા કરતા એ ઈંડાને સેવી દે. ખાલી ચિંતન માત્રથી, ધ્યાન માત્રથી, એનું ધ્યાન કરતા કરતા એને સેવી દે અને એમાંથી બચ્ચા પેદા થઈ જાય. આને કહેવાય ધ્યાન દીક્ષા. એટલે આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં એક શબ્દ છે કે સેવામાં અમારી સુધિ લેજો. આપણે ગુરુજનો આગળ કહેતા હોય ને, જૂના સમયમાં લોકો ગુરુને પત્ર લખતા ને વલ્લભકુલને, ત્યારે છેલ્લે એવું લખતા કે સેવામાં અમારી સુધિ લેશો. એટલે કે ગુરુદેવ પોતાના ઠાકોરજીની સેવા કરતા હોય અને કરતા કરતા જ્યારે પોતાના શિષ્યને યાદ કરે એ જ સમયે એ શિષ્યના બધા જ મનોરથો પૂરા થઈ જાય. કારણ કે ભગવત સેવામાં એને યાદ કરે. એટલે જ આપણે ત્યાં લોકો એમ કહે ને, અમારા તરફથી ઠાકોરજીને આ શિંગાર કરાવીએ, અમે સાજ કરાવીએ, અમે ઠાકોરજીના પાત્ર સિદ્ધ કરાવીએ. આ ભેટ કરવાનો કેમ પ્રકાર હતો કે એ વસ્તુને જોઈને પણ જ્યારે ગુરુદેવ ઠાકોરજીને ભોગ ધરતા હોય ત્યારે પાત્રને જોઈને પણ એમને શિષ્યની યાદ આવી જાય, સુધી યાદ આવી જાય. એ શિંગાર ધરાવતા સમયે અરે આ શિંગાર તો એણે પધરાવ્યા છે એ જોતા એમને યાદ આવી જાય. ગુરુને સેવાના વસ્ત્રો કરાવે કે એ વસ્ત્ર પહેરીને સેવામાં જાય તો એને સુધી થઈ જાય. આ ભાવ આપણે ત્યાં હતો કે આ થકી પણ એનું સ્મરણ જો ઠાકોરજી આગળ ગુરુ કરી લે તો એ સેવકના, એ શિષ્યના બધા મનોરથો ઠાકોરજી પૂરા કરી લે. તો ધ્યાન દીક્ષા, બીજું છે મંત્ર દીક્ષા. અને એ દીક્ષા આપણે ત્યાં પ્રાય ગુરુ શિષ્યની પરંપરામાં આપવામાં આવતી હોય છે કે જે પરંપરાથી મળેલો મંત્ર. ગુરુ પણ કેવલ કોઈ ક્યાંકથી વાંચીને અને મનોકલ્પિત મંત્ર ન લે, જે ભગવાનથી પરંપરા ચાલી હોય અને ગુરુ શિષ્ય પરંપરા દ્વારા એમણે જેની દીક્ષા લીધી હોય એની જે દીક્ષા આપી શકે. અમારા વલ્લભકુલમાં પણ એ પ્રકાર છે કે ભલે બાળક નાના હોય પણ એમને જનોઈ થાય અને એમને જનોઈ પછી બ્રહ્મ સંબંધ આપવામાં આવે અને પછી જે બીજાને બ્રહ્મ સંબંધ આપી શકે. ભલે એમને બ્રહ્મ સંબંધ મંત્ર આવડી ગયો હોય, 4-5 વર્ષના હોય ત્યારે ભલે આવડી ગયો હોય, પણ એ બ્રહ્મ સંબંધ આપી ન શકે. પોતે 7 વર્ષના થાય અને એમને જનોઈ થાય અને જનોઈ વખતે એમના કુટુંબના વડીલ આચાર્ય દ્વારા ઠાકોરજી આગળ જેમ વૈષ્ણવને બ્રહ્મ સંબંધ કરાવવામાં આવે છે એ જ રીતે પ્રત્યેક વલ્લભકુલને પણ બ્રહ્મ સંબંધ કરાવવામાં આવે છે. અને જનોઈ લીધા બાદ એ દિવસે વ્રત કર્યું હોય ને ત્યારે ઠાકોરજી આગળ હાથમાં તુલસી દલ આપી એમને બ્રહ્મ સંબંધ આપવામાં આવે પછી એ બીજા દિવસથી બ્રહ્મ સંબંધ આપવાનો એમને અધિકાર મળે. એવી આપણી આખી પરંપરા છે. દીક્ષા જે મંત્રની લીધી હોય એની જ આપી શકાય અને એ પણ પરંપરા ગુરુ શિષ્ય પરંપરા દ્વારા હોય. શું મહાપ્રભુજીને ખબર નહોતી કે ભૂતલ પર શેના માટે પધાર્યા છે? કેમ ચિંતા પ્રગટ કરી? કારણ કે બ્રહ્મ સંબંધ મંત્ર મહાપ્રભુજીને ઠાકોરજીના મુખે સાંભળવો હતો, પ્રભુના મુખે સાંભળે અને પ્રભુ એમને દીક્ષા આપે ત્યારે જ એ સંપ્રદાય ઓથેન્ટિક કહેવાય. જે ભગવાનથી જેની પરંપરા શરૂ થઈ હોય એમને એમ કોઈ કાલ્પનિક મંત્ર ધ્યાનમાં આવ્યો અને વિચારમાં આવ્યો અને મંત્ર આપવાનું શરૂ કરી દે એ રીતે મંત્ર દીક્ષા નથી થતી. ભગવાન થકી મહાપ્રભુજીને આજ્ઞા પ્રાપ્ત થઈ, દીક્ષા પ્રાપ્ત થઈ અને પછી દમલાજીને પહેલું બ્રહ્મ સંબંધ કરાવ્યું પવિત્ર 12 દિવસે. મહાપ્રભુજી તો જાણે જ છે, છતાંય વ્યાસજીને ભાગવતજીની ખબર નહોતી કે ભાગવતજીનું મહાત્મ્ય જો પદ્મ પુરાણ ને સ્કંદ પુરાણમાં લખ્યું હોય તો શું ભાગવતજી વિશે વ્યાસજી જાણતા નહોતા? જાણે તો જ મહાત્મ્ય લખી શકે ને. કેમ શોકમગ્ન થયા? કારણ કે નારદજીના મુખે ભાગવતજી સાંભળવું છે. નારદજી સંભળાવે કારણ કે ભગવાનથી બ્રહ્માજી, બ્રહ્માજીથી સનતકુમાર, સનતકુમારથી નારદજી અને નારદજીથી પ્રાપ્ત થાય તો ભાગવતજી ઓથેન્ટિક કહેવાય, તો જે પ્રમાણ ગ્રંથ રૂપે સ્વીકૃત થાય. કારણ કે ભગવાનથી એ પરંપરા આવી અને એ પરંપરા થકી, કારણ કે આપણે ત્યાં પરંપરાની બહુ મહત્તા માનવામાં આવી છે. કોઈ ગમે તેટલો પ્રભાવશાળી વ્યક્તિત્વ હોય ગુરુસ્થાને, પણ જો પરંપરાથી જ્ઞાન કે દીક્ષા પ્રાપ્ત નથી તો એના મુખેથી દીક્ષા ન લેવાય.
પરંપરાનું બળ હોવું જોઈએ. આપણે ત્યાં દરેક વસ્તુની પરંપરા છે. આપણે ત્યાં ભાગવતજી અને દરેક પુરાણોમાં જુઓ, ગુરુ શિષ્ય પરંપરાની એ મહત્તા છે અને વંશ પરંપરાની પણ મહત્તા છે. એટલે સૂર્યવંશ, ચંદ્રવંશ, આ બધા વંશાવલી કેમ ગવાય છે? એ જ રીતે ઉપદેશનો આખો જે પ્રકાર, ભગવાનથી શરૂ થયેલું જે પરંપરા છે, ભાગવતજી એ મુખે સાંભળે તો ભાગવતજી પ્રમાણિત થાય. તો અહીંયા મંત્ર દીક્ષા, ત્રીજી છે સ્પર્શ દીક્ષા. આજે પણ ઘણી જગ્યાએ દીક્ષા આપવામાં આવે, ઘણા સંપ્રદાયોમાં તો ગુરુદેવ પોતાના ચરણનો અંગુષ્ઠ શિષ્યના મસ્તક પર અડાડે, યા પછી હસ્તનો અંગુષ્ઠ અડાડવામાં આવે, અને એ રીતેની કુંડળી જાગૃત કરવાનો પ્રકાર, યા એને દીક્ષા સ્થાપિત કરવાનો પ્રકાર, આમ સ્પર્શ દીક્ષા અથવા હાથ મૂકીને મસ્તક ઉપર, એ રીતે પણ દીક્ષાનો પ્રકાર, એને કહેવાય સ્પર્શ દીક્ષા. જેમ એક ચકલી, એક પક્ષી પોતાના ઈંડાને એની ઉપર બેસી અને એને સેવે, અને સેવે ત્યારે એમાંથી એક જીવ પ્રગટ થાય, આ છે સ્પર્શ દીક્ષાનો પ્રકાર. ચોથું છે, આપણે ત્યાં જેમ કહ્યું ધ્યાન દીક્ષા, સ્પર્શ દીક્ષા, મંત્ર દીક્ષા, એમ છે ઉપદેશ દીક્ષા. કોઈ ઉપદેશ દ્વારા, જેમ અહીંયા કહ્યું ને, સુતજી ભાગવતજીમાં કહે છે ને કે જ્યારે સ્વયં સુખદેવજી પરીક્ષિત મહારાજને કથા કહેતા હતા અને ત્યાં એમણે શ્રવણ કર્યું છે. ઘણી દીક્ષાઓ ઉપદેશ દીક્ષા છે કે કેવલ ઉપદેશ માત્રથી. આપણે ત્યાં દત્તાત્રેય ભગવાનની કથા આવે છે, યા નિમિરાજાના યજ્ઞમાં જ્યારે પધાર્યા નવ યોગેશ્વર અને ઉપદેશ આપ્યા અને ઉપદેશ માત્રથી એમનો ઉદ્ધાર થઈ ગયો, એમ ઉપદેશ દીક્ષાનો એક પ્રકાર છે. અહીંયા શિષ્ય થયા અર્જુન, અને હવે ભગવાન કઈ દીક્ષા આપે છે? તો કે ઉપદેશ દીક્ષા આપે છે, અને ઉપદેશ દીક્ષા દ્વારા અર્જુનને દીક્ષિત કરી અને શિષ્ય તરીકે સ્વીકૃત કર્યા છે. તો એનો પણ જે વાત નીકળી એનો પ્રકાર જોઈએ છે. શિષ્ય સ્તેહમ સાધિ મામ તો આમ પ્રપન્નમ, હું આપનો શિષ્ય છું, મારું માર્ગદર્શન કરો, એમ કહ્યું છે કે હવે મને કાંઈ સૂચતું નથી, શું કરવું શું ન કરવું, હવે તો તારજે, ડુબાડજે, જીવાડજે કે મારજે, સઘળું તને સોંપી દીધું. તારજે, ડુબાડજે, જીવાડજે કે મારજે, ઉગારજે કે પાડજે, તર છોડજે સ્વીકારજે, સઘળું તને સોંપી દીધું. રામ શિષ્ય સ્તેહમ સાધિ મામ તો આમ પ્રપન્નમ, સઘળું તને સોંપી દીધું. નાથ જય શ્રીનાથ જી, તાર જે ડુબાડ જે, જીવાડ જે કે માર જે, ઉગાર જે કે પાડ જે, તર છોડ જે સ્વીકાર જે, સઘળું તને સોંપી દીધું. નાથ જય શ્રીનાથજી, સઘળું તને સોંપી દીધું. નાથ જય શ્રીનાથ. સર્વ સમર્પિતમ ભક્ત્યા કૃતાર્થોસી સુખી ભવ. સોળસ ગ્રંથમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે, સુખી થવાનો એક જ પ્રકાર છે, પકડી રાખીશ તો દુખી રહીશ, ધરી દઈશ તો સુખી થઈ જઈશ. તારી આપ જે કે દૂર તુજથી રાખજે, સેવા તારી આપ જે કે દૂર તુજથી રાખજે, સ્મરણ તારું આપ જે કે માયામાં પટકાવજે, સ્મરણ તારું આપ જે કે માયામાં પટકાવજે, સઘળું તને સોંપી દીધું. નાથજે શ્રીનાથજી, સઘળું તને સોંપી દીધું. નાથજે શ્રીનાથજી. પકડવા જેવું છે તો ભગવાનના ચરણ છે. લોકો એમ કહે ને કે પેલા માકડાને પકડવા માટે લોકો ઉપયોગ કરે, માટલામાં ચણા નાખે અને માટલાનું મોડું નાનકડું હોય, એટલે પેલું ચણા પકડવા માટે મુઠ્ઠી બંધ કરે ને, એટલે હાથ ફસાઈ જાય માકડાને, અને ફસાયેલું માકડું પકડાઈ જાય, પણ એને એટલી સમજ ના આવે કે છોડી દઈશ, આટલા ચણા છોડી દઉં તો જીવ બચી જશે, પણ એ છોડવાની સમજ એની અંદર આવતી નથી. એમ જ આ જીવે પકડી રાખ્યું છે એટલે જ પકડાયેલો છે. કોઈ વસ્તુ આપણને પકડતી નથી, આપણે બધું પકડી રાખ્યું છે. જે દિવસે પ્રભુના ચરણોમાં છોડી દઈશું એ દિવસે મુક્ત થઈ જશે.
મુક્ત કરશો બધાને તો તમે મુક્ત થઈ જશો, બધાને પકડી રાખશો તો તમે પકડાઈ જશો. સત્સંગ કોઈ નો આપજે કે દુસંગમાં તું રાખજે, સત્સંગ કોઈ નો આપજે કે દુસંગમાં તું રાખજે, દર્શન તારા આપજે કે ભટક તો તું રાખજે, દર્શન તારા આપજે કે ભટક તો તું રાખજે. સગળું તને સોંપી દીધું નાથ દે શ્રીનાથજી, સગળું તને સોંપી દીધું નાથ દે શ્રીનાથ. શિષ્યસ્તે હમ સાધિ મામ ત્વામ પ્રપન્નમ, હું આપનો શિષ્ય થયો છું, મને કાંઈ સમજમાં નથી આવતું, મારે યુદ્ધ નથી કરવું, મારે કાંઈ જોઈતું નથી, મને શિષ્ય બનાવી આપ મને સ્વીકારી લો. અને જ્યારે આપણી સમજ બંધ થઈ જાય ત્યારે ભગવાનના શરણે ગુરુના શરણે જતા રહીએ, અને ત્યારે લગામ ગુરુ હાથમાં લઈ લેતો. સગળું તારું રાખજે પણ વાત મારી માનજે, સગળું તારું રાખજે પણ વાત મારી માનજે, સદગુરુજીના શ્રી ચરણોમાં સ્થાન મુજને આપજે, સદગુરુજીના શ્રી ચરણોમાં સ્થાન મુજને આપજે, સગળું તને સોંપી દીધું નાથ દે શ્રીનાથજી, સગળું તને સોંપી દીધું નાથ દે શ્રીનાથજી, તારજે ડૂબાડજે જીવાડજે કે મારજે, ઉગારજે કે પાડજે તર છોડજે સ્વીકારજે, સગળું તને સોંપી દીધું નાથ દે શ્રીનાથજી. નાથ જય શ્રીનાથજી, નાથ જય શ્રીનાથજી, નાથ જય શ્રીનાથજી, નાથ જય શ્રીનાથજી, નાથ જય શ્રીનાથ. શિષ્યસ્તે હમ, હું આપનો શિષ્ય થયો.